હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યારે રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ. સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં પાણીનું મુકાણ સર્જાતા મહિલાઓમાં આક્રોશ. પાણી બાબતે મહિલાઓએ અનેક વખત વિરોધ કર્યો. મહાનગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડ દરમિયાન ઉગ્ર વિરોધ કરી ચૂક્યા છે, ત્યારે મહિલાઓ આક્ષેપ કર્યો છે કે પાઇપલાઇન કામ ચાલુ કર્યું પણ અધૂરું મૂકી જતા રહ્યું છે. હાલ ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે પણ પાણી પૂરું ન મળતા મહિલાઓ પરેશાન છે. એકાત્રા માત્ર 7 મિનિટ પાણી મળતું હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. તમામ મહિલાઓએ કહ્યું 25 ડોલ પાણીમાં 2 દિવસ કાઢવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે આ મામલે આરએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન આપીને જણાવ્યું હતું કે સોસાયટીના પાણીના સમસ્યા મુદ્દે અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા છે. હાલ ટેન્કરથી પાણી આપવામાં આવે છે તે જરૂર જણાશે તો તે વધારવામાં પણ આવશે. 2021માં વિસ્તાર આરએમસીમાં વેળવવામાં આવ્યું હતું. DI પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે. બને એટલું વહેલું કામ થાય તેવો પ્રયાસો કરવામાં આવશે. સૌ મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે. ગઈકાલથી આ વિષય વોર્ડ નંબર 3માં સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના જે પરિવારજનો જે ત્યાં રહેવાસીઓના બોરમાં પાણી નથી આવતું, મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે બોર પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની. એકાત્રા કંઈક પાણી આવે છે એવું મને આપના માધ્યમથી આવ્યું. હું અધિકારીને બોલાવું છું. જરૂર પડે તો પાણી માટે લોકો મુશ્કેલી ભોગવે એવું મહાનગરપાલિકા ક્યારેય વિચારી ન શકે. એ લોકોની જે કંઈ પણ ડિમાન્ડ હશે એ ડિમાન્ડ પૂરેપૂરી રીતે સંતોષવાની જવાબદારીની હું ખાતરી આપું છું. DI પાઇપલાઇનનું નેટવર્ક જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાંથી 5 વર્ષથી DI પાઇપલાઇનનું નેટવર્ક અલગ અલગ વોર્ડની અંદર કામ ચાલુ છે. મહાનગરપાલિકામાં 2021માં જ્યારે કંઠેશ્વર માધાપર અને આ જે વિસ્તારો નવા ભરેલા વિસ્તારો ભર્યા ત્યારથી નાના મોટા વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ. અમુક વિસ્તારમાં અડધું પાણીનું સેટઅપ થયું છે કારણ કે ટેન્ડર બનતા હોય ત્યારે સોસાયટી વાઇઝ ન બનતા હોય, રોડ વાઇઝ ટેન્ડરો બનાવતા હોય છે. એટલે જે કંઈ પણ બાકી રહી ગયું છે વેલામ વેલી તકે પૂરી કરવાની જવાબદારી હું ખાતરી પણ આપું છું. સિટી રાજકોટની અંદર નવા નવા વિસ્તારો છે તે ભેળવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ અનેક સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી રહી છે. પરંતુ રાજકોટનો એક એવો વિસ્તાર છે કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકામાં ભળિયાના 3 વર્ષ બાદ પણ લોકોને ટેન્કર મારફતે છે તે પાણી, પીવાનું પાણી છે તે મંગાવવું પડી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આ સોસાયટીના લોકો છે તેને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. રાજકોટની સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના સ્થાનિકો છે તે ભેગા થયા છે, તેમની સાથે સીધી વાત કરશું. શું સમસ્યા ઊભી થાય છે અને કેટલા સમયથી આ સમસ્યા તમે જોવો? છેલ્લા 10 વર્ષથી પાણીની તકલીફ થઈ ગઈ છે. પણ કોઈ જાતનો ઉપાય કરવામાં આવતો નથી. આ અમારા જે લેડીઝ છે જોઈને હાથ જોઈ લ્યો કેવા ખરાબ થઈ ગયા છે. વાકે બધા થાકી જાય, કામ ધંધે પાણીના વાકે બધા અટવાઈ જાય છે. ખાસ અન્ય જે મહિલાઓ છે તેમની સાથે વાત કરશું. માસી, કેટલા ટાઈમથી પાણી અહીં નથી આવતું? 20 વર્ષ થઈ ગયા, પાણી જ નથી. ડીપેલમાં ખૂટી જાય, માંડ 3 મહિના 4 મહિના આવે પાણી, પછી પાણી વગર કેરબા લઈને અમારે અડ્યું કાઢ્યું પડે ને કે આ બંબા આવે તો પૂરું પાણી ન આપે. બસ એટલું ઘણું, હજી 4-5 ડોલું માંડ ભરાય ત્યાં કે બંધ, હજી મારે બધાય દેવાનું છે. અન્ય છે જેમની સાથે વાત કરશું. બેન, અત્યારે પાણીની કઈ રીતે તમે વ્યવસ્થા કરો છો? અત્યારે અમારા આવે 7 મિનિટ પાણી આપે બરાબર અને એક કાતરા પાણી દે. તો હવે આવડી સોસાયટી એક કાતરા પાણી દે તો પાણી વગરનું કરવું શું? અને 10 વર્ષથી આવી રીતના અમે ભોગવીએ, આજકાલના નથી ભોગવતા. તો 2-3 મહિના પાણી આવે ત્યાં પાણી વહી જાય તો પાણી વગર કરવાનું શું? અમારે કે બીજું કાંઈ લાભ નથી હોતું, અમારે નળ જોઈએ. કોર્પોરેશનમાં તમે વાત કરી હતી, કોર્પોરેશનવાળા શું કહે? રોડ ટાંકા નથી કહે, કાંઈ જવાબ જ નથી દેતા. અહીંયા છે એવા તોય બે ગયા વખતે ગયા, આ વખતે ગયા, કોઈ જવાબ આપતા જ નથી. માધાપરમાં હતું ને હવે કોર્પોરેશનમાં આવી ગયું છે, કેટલા ટાઈમ થયા કોર્પોરેશનમાં આવી ગયા? 3 વર્ષ થઈ ગયા આવી ગયું. કસો જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલું અને છેલ્લા 3 વર્ષથી રાજકોટ સિટીમાં ભળેલું આ સત્યમ શિવમ સુંદરમ સોસાયટી વિસ્તાર છે જેમાં પાણીને લઈ અને લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. પોતાના સ્વખર્ચે છે તે પાણી છે તે હાલ મંગાવવું પડી રહ્યું હોય, ટેન્કર મારફતે મંગાવવું પડી રહ્યું હોય તેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.